संथाल ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संथाल नमस्कार मित्रों, भारत में अध्ययन अध्यापन एक विशिष्ट परंपरा खूबज प्राचीन समय थी प्रख्यात बनेली छे। आजे आपणे भारतीय शिक्षण प्रणाली अंगे चर्चा करीशुं। भारत में शिक्षण व्यवस्थानो विचार करिए तो लगभग आज थी 4000 वर्ष पहला शिक्षण माटे कोई औपचारिक व्यवस्था होवाना पुरावा आपणने मळता नथी। समय में परंपरागत वारसा रूपे कुटुंब में ज पिता पास थी पुत्र ने व्यवसायिक ज्ञान अने कौशल्यों प्राप्त थता हता। साथे साथे जीवन जीवनी कला अने आचार विचारों पण वडिलोपार्जित अनुभवों माथी शीखवा मळता। भारत में प्राचीन शिक्षण प्रणाली ना मूल आपणने वेदकाळ में जोवा मळे छे। ऋग्वेद माथी मळता केटलाक पुरावाओ ने आधारे आपणने जाणवा मळे छे के शिक्षण मेळवा माटे ए समयमां पाठशाळाओ जेवी केटलीक संस्थाओ એ અસ્તિત્વ ધરાવતી હતી। વળી છાંદોગ્ય ઉપનિષદમાંથી મળતા નિર્દેશો અનુસાર વૈદિક કાળમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતો। વૈદિક યુગની શિક્ષણ સંસ્થાઓમાં જોઈએ તો ગુરુકુળ, આશ્રમ, સંઘ, મંદિર, વિદ્યાપીઠ, ચરણ, શાખા ઇત્યાદિ નામે એ ઓળખાતી હતી। વૈદિક યુગની શિક્ષણ સંસ્થાઓ માં ગુરુકુળ એ પ્રખ્યાત છે। ગુરુકુળમાં વિદ્યાર્થી સાથે ગુરુની સાથે રહીને ભણતો। આ ગુરુકુળમાં એમને કોઈ પણ પ્રકારની જાતિ, જ્ઞાતિ કે એના ભેદભાવ વગર સમાન ધોરણે પ્રવેશ મળતો। ગુરુકુળમાં રહેતા વિદ્યાર્થીઓ ગુરુએ સોંપેલા તમામ કાર્યો કરતા। આ કાર્યોમાં ભિક્ષા મેળવવી, યજ્ઞ માટે સમિતના લાકડા લઈ આવવા તથા આશ્રમના અન્ય નાના મોટા કાર્યો કરવા જેવા કાર્યોનો સમાવેશ થતો હતો। વેદકાલીન શિક્ષણમાં ગુરુકુળને રાજ્યશ્રેય પ્રાપ્ત થતો હતો અને આ રાજ્યશ્રેય પ્રાપ્ત થતો હોવાથી આર્થિક જવાબદારીનું વહન કરવાનું કાર્ય એ ગુરુકુળ માટે મુશ્કેલ નહોતું। વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહીને વિદ્યાભ્યાસ કરવા માટે એ રીતે કોઈ આર્થિક ખર્ચ વિદ્યાર્થીએ ઉઠાવવો પડતો નહોતો, પરંતુ જ્યારે અભ્યાસ પૂરો થતો ત્યારે ગુરુ પ્રત્યેના સન્માન અને આભારને પ્રદર્શિત કરવા માટે શિષ્યો ગુરુને ગુરુદક્ષિણા આપતા। વૈદિક પરંપરા અનુસાર વિદ્યાભ્યાસનો આરંભ 5 વર્ષની ઉંમરે અક્ષરા વિસ્કરણ નામે વિદ્યારંભ સંસ્કારથી થતો। ત્યાર પછી 8 થી 12 વર્ષની ઉંમરે બાળકને ઉપનયન સંસ્કાર આપવામાં આવતો અને આ સંસ્કાર બાદ તે ગુરુની પાસે રહીને વિદ્યાભ્યાસ કરતો। આ રીતે 8 થી 12 વર્ષની ઉંમરે ઉપનયન સંસ્કાર દ્વારા બાળકને ગુરુની પાસે વિદ્યાભ્યાસ કરવા માટે મોકલવામાં આવતો। ગુરુ પાસે રહીને વિદ્યાર્થી 25 વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરતો અને આ એક જીવનના 4 આશ્રમો પૈકી બ્રહ્મચર્ય આશ્રમ લેખે ગણાતો। 25 વર્ષનો કાર્ય પૂરું કર્યા પછી વિદ્યાર્થી જ્યારે ઘેર પાછો વળતો ત્યારે આ સંસ્કારને સમાવર્તન સંસ્કાર તરીકે ઓળખવામાં આવતો। જ્યારે વિદ્યાર્થી ગૃહસ્થાશ્રમમાં અર્થોપાર્જન કરવા માટે અને ગૃહસ્થ જીવન ઉત્તમ રીતે જીવી શકે એ માટે પાછો વળતો તો આ
સમાવર્તન સંસ્કારમાં એ માટેની એને શિખામણ કે બોધ આપવામાં આવતો. આપણું પ્રાચીનતમ સાહિત્ય એ વેદો છે, જેમાંથી જ આપણી સાંસ્કૃતિક પરંપરાઓની ઝાંખી આપણે કરી શકીએ છીએ. મહર્ષિ વેદ વ્યાસ દ્વારા આ વેદ મંત્રોનું સંપાદન કરવામાં આવ્યું હોવાથી તેઓ વેદ વ્યાસ તરીકે ઓળખાય છે. વેદ મંત્રોનું સંપાદન આમ તો ચાર વિભાગોમાં કરાયેલું છે, જેને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને યથર્વેદ તરીકે ઓળખવામાં આવે છે. વેદ શબ્દ સંસ્કૃત વેદ ધાતુ પરથી મળેલો છે, જેનો અર્થ થાય છે જાણવું. આમ વેદો એ જ્ઞાનનો સંચય છે, આથી તેમને સંહિતાઓ તરીકે ઓળખવામાં આવે છે. એવું મનાય છે કે વેદો અપૌરુષે અને અજન્મા છે, કારણ કે જ્ઞાન અનંત અને અમર છે. સમગ્ર સૃષ્ટિમાં આ અનંત અને અજન્મા જ્ઞાનનું અસ્તિત્વ છે જ. વેદકાલીન ઋષિ ધ્યાનાવસ્થામાં અનંત સૃષ્ટિ સાથેના તેમના તાદાત્મ્ય દ્વારા જે જ્ઞાનને પ્રાપ્ત કરે છે તેને યાદ રાખીને વિષયો સમક્ષ શિષ્યો સમક્ષ પોતાના રજૂ કરે છે, અને ઘણીવાર આ રીતે સાંભળેલું જ્ઞાન શિષ્યો અન્યને પ્રદાન કરે છે. આથી આ જ્ઞાન સ્મૃતિ અને સ્મૃતિ તરીકે ઓળખાય છે. વૈદિક જ્ઞાન મેળવવાની પ્રવિધિ પણ અદ્ભુત હતી. ભારતની આ સર્વોત્તમ પ્રવિધિ વિશ્વભરમાં અદ્વિતીય છે. આ જ્ઞાન પ્રાપ્તિનો અનુભવ કરવા એક ચિત્રની આપણે કલ્પના કરી શકીએ કે આ ચિત્રમાં વટવૃક્ષ નીચે એક ગુરુ બેઠેલા છે. ગુરુ પોતે યુવાન છે અને સામે બેઠેલા શિષ્યો એ વૃદ્ધ છે. ગુરુ મૌન છે અને શિષ્યો સંચય મુક્ત છે. ચિત્રમ વટતરો મૂલે વૃદ્ધા શિષ્યા યુવા ગુરુ, ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંચયા. ગુરુ કંઈ બોલે નહીં અને શિષ્યો ભણી પણ જાય એવી મૌનના માધ્યમ દ્વારા શિક્ષણ મેળવવાની પદ્ધતિ ભારતની અપ્રતિમ ખોજ છે. વ્યક્તિ ચેતનાના વિશ્વચેતના સાથેના સંવાદ દ્વારા વિશ્વમાં પ્રચ્છન્ન જ્ઞાનને પામી જવાની અદ્ભુત કળા ભારતીય વેદ સંસ્કૃતિની વિશ્વને ભેટ છે. મિત્રો, વેદકાલીન સમયનું શિક્ષણ કેવું હતું, એના હેતુઓ કયા હતા, અભ્યાસક્રમ કેવો હતો, ગુરુ શિષ્યના સંબંધો કેવા હતા, કેવી અભ્યાસ પ્રવૃત્તિ પદ્ધતિઓનો એમાં ઉપયોગ થતો હતો એ અંગે વિચાર કરીએ તો ઈસવીસન પૂર્વે 4000 વર્ષ પહેલાંની આ પરંપરા, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સ્ત્રીઓને પણ શિક્ષણનો અધિકાર હતો. વેદકાલીન શિક્ષણના હેતુઓમાં મુખ્ય હેતુ એ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ, ધર્મની સાથે સંકળાયેલું આ શિક્ષણની વ્યવસ્થા હતી. એમાં નૈતિક મૂલ્યોનું સંચન અને ચારિત્ર્યનું ઘડતર એના ઉપર વધારે ભાર આપવામાં આવતો. નાગરિક અને સામાજિક ફરજોનું શિક્ષણ અને રાષ્ટ્રીય સંસ્કૃતિની જાળવણી એ આ શિક્ષણના મુખ્ય હેતુઓ હતા. આ શિક્ષણના હેતુઓને ચરિતાર્થ કરવા માટેનો અભ્યાસક્રમ એ ખાસ કરીને વેદ આધારિત હતો. વેદોના અધ્યયન ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, દર્શનશાસ્ત્ર અને પુરાણો જેવા વિષયોનો આ ગુરુકુળોમાં અભ્યાસ કરાવવામાં આવતો. આ ઉપરાંત કેટલાક શાસ્ત્રો જેમાં વ્યાકરણ, નિરુક્ત, છંદશાસ્ત્ર, જ્યોતિષ, ભૂમિતિ, ઇતિહાસ
પુરાતત્વ વિદ્યા, કલ્પસૂત્ર, યંત્ર વિદ્યા, ધર્મશાસ્ત્ર, તત્વજ્ઞાન, ભાષાશાસ્ત્ર, શિલ્પ, વૈદક, ધનુર્વિદ્યા, સંગીત, નૃત્ય, જાદુ, લશ્કરી વિદ્યા વગેરે જુદા જુદા વિષયોનો સમાવેશ થતો હતો. આ વિષયો પૈકી વર્ણાશ્રમની વ્યવસ્થાને અનુસરીને બ્રાહ્મણો માટે કર્મકાંડ, વૈશ્યો માટે લશ્કરી વિદ્યા, સોરી ક્ષત્રિયો માટે લશ્કરી વિદ્યા, વેપાર વણજ અને કૃષિ વૈશ્યો માટે અને અન્ય માટે કેટલાક ઉદ્યોગોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઔષધિશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, સોના ચાંદીના ઘરેણાં બનાવવાનું કાર્ય, વણાટકામ, માટીકામ, ધાતુકામ, આવા બધા અનેક વ્યવસાયિક વિષયોની તાલીમ પણ વેદકાલીન સમય દરમિયાન આપવામાં આવતી હતી. આ શિક્ષણ આપવા માટેની પદ્ધતિ એ કર્ણોપકર્ણ ચાલી આવતી, ગુરુ બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે, સાંભળી અને આત્મસાત કરે, ક્રિયાઓ દ્વારા, પોતાના અનુભવો દ્વારા એ સમજે, એવી વ્યક્તિગત અને મૌખિક સ્વરૂપની આ પદ્ધતિ હતી, જેમાં પુનરાવર્તન અને સ્વ અધ્યયન ઉપર ભાર મૂકવામાં આવતો. જે કંઈ ભણ્યા છે એનું મનન કરવું, ચિંતન કરવું, નિદિધ્યાસન એટલે કે વારંવાર અભ્યાસ કરવો, આ બધું એ શિક્ષણની પદ્ધતિમાં સમાવિષ્ટ હતું. શાસ્ત્રાર્થ, વાદવિવાદ, પ્રશ્નોત્તર, આવી બધી પ્રક્રિયાઓ દ્વારા વૈદિક સમયમાં શિક્ષણ અપાતું હતું. વૈદિક સમયની જો આંખે ઉડી અને આપણને દેખાય એવી જો કોઈ બાબત હોય તો એ છે ગુરુ શિષ્યના સંબંધો. ગુરુ શિષ્ય સંબંધ એ ખૂબ વિશિષ્ટ હતા. ગુરુનું સ્થાન ખૂબ ગરિમાયુક્ત હતું. વૈદિક શિક્ષણ પ્રણાલીની આ એક શ્રેષ્ઠ પરંપરા છે, જેમાં ગુરુને દેવ સમાન માનવામાં આવતો હતો. ગુરુ દેવો ભવ. ગુરુ અને શિષ્યનો સંબંધ ખૂબ વિશિષ્ટ હતો. સહનાવવતુ, સહનૌ ભુનક્તુ, સહવીર્યમ કરવાવહૈ. અર્થાત ગુરુ અને શિષ્ય બંને સાથે કાર્ય કરે, સાથે ભોજન કરે, સાથે જે કંઈ ભણ્યા છે એમની વિદ્યા તેજસ્વી બને અને પરસ્પર દ્વેષ ન કરે એવી ઉત્તમ ભાવનાઓ ગુરુ શિષ્યના સંબંધ સાથે વણાયેલી હતી. ગુરુ શિષ્યનું બધી જ રીતે ધ્યાન રાખતા અને શિષ્ય ગુરુ પ્રત્યે ખૂબ જ આદર અને સન્માનની ભાવના સેવતા. ગુરુકુલોમાં ચાલતી આ શિક્ષણ પરંપરામાં શિસ્ત અને ગુરુકુલનું વાતાવરણ પણ ખૂબ વિશિષ્ટ હતું. શિસ્ત એ સ્વયં શિસ્ત હતી. ગુરુ પ્રત્યેના આદર અને સન્માનને લીધે શિષ્યો ક્યારેય ગુરુનો અનાદર ન કરતા. ગુરુનું આદેશ શિરોમાન્ય રહેતો અને ગુરુ શિષ્યોને પુત્રવત માનતા. કોઈ કડક કે શારીરિક સજા ને આ પ્રણાલીમાં કોઈ સ્થાન નહોતું. ગુરુકુલનું વાતાવરણ પણ પ્રાકૃતિક વાતાવરણ હતું, ખૂબ સુંદર, શાંત અને નિસર્ગની નિસરામાં કિલ્લોલતા ગુરુકુલો એ ભારતની એ આગવી વિશિષ્ટતા હતા. આ પરંપરા ઘણા વર્ષો ચાલી. ત્યારબાદ બીજો તબક્કો આવે છે બુદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થાનો. ઈસવીસન પૂર્વની 6 સદીમાં ભારતમાં કેટલાક ગણરાજ્યો હતા. કઠ,
માલવ, લિચ્છવી જેવા ઘણા રાજ્યો અને એમાં બુદ્ધ ધર્મનો પ્રભાવ સવિશેષ જોઈ શકાય છે. મહાત્મા બુદ્ધનો જન્મ અને સમાજ ઉપર તેમનો પ્રબળ પ્રભાવ, એના લીધે બુદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થાનો પ્રારંભ થયો, જેણે ભારતીય શિક્ષણ પ્રણાલીને સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન અપાવ્યું. ભારતના પ્રાચીન વિશ્વવિદ્યાલયોમાં નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, વલ્ભી, ઉજ્જૈન, કાંચી વગેરે વિશ્વવિદ્યાલયોનો સમાવેશ થાય છે. આ વિશ્વવિદ્યાલયોમાં ગણિત, ખગોળ, વેદશાસ્ત્ર જેવા અને બીજા વ્યવસાયને લગતા અનેક વિષયોનો અભ્યાસ કરાવવામાં આવતો. અહીં તક્ષશિલા વિદ્યાલયના કેટલાક અવશેષો જોઈ શકાય છે. ઇતિહાસમાં જે રીતે નોંધાયું છે એ રીતે પ્રથમ મહાન વિશ્વવિદ્યાલયોમાં નાલંદા વિશ્વવિદ્યાલય પણ એક ગણાય છે. આ નાલંદા વિશ્વવિદ્યાલય એ બિહાર રાજ્યમાં ઈસવીસન પૂર્વ 427-1197 દરમિયાન એ બુદ્ધ શિક્ષણનું ખૂબ જ ધગધગતું, ધમધમતું કેન્દ્ર હતું અને ખૂબ જ વિશ્વભરમાં પ્રખ્યાતિ પામેલી આ વિશ્વવિદ્યાલય હતી. વૈદિક કાળ દરમિયાન જે શિક્ષણ અપાતું હતું એમાં વિશ્વવિદ્યાલયો નહીં પરંતુ ગુરુના કુળથી, જે ગુરુના આશ્રમમાં વિદ્યાર્થીઓ રહેતા એના કુળથી વિદ્યાર્થીઓ ઓળખાતા, પરંતુ ઉચ્ચ શિક્ષણ માટે વિશ્વવિદ્યાલયો અને એ પણ સમગ્ર વિશ્વભરમાં પ્રસિદ્ધ હોય એવી વિશ્વવિદ્યાલયો એ ભારતની શિક્ષણ પ્રણાલીની એક, જેને કહેવાય કે સિરમોર ઘટના છે. બૌદ્ધ શિક્ષણના